રાજકોટના જીત પાબરી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાડાશે જીત પાબારી. પૂર્વ મંગેતરે જીત પાબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લગ્નની લાલચ આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સગાઈ કરીને દુષ્કર્મ આચરીને સગાઈ તોડી નાખવાનો પણ આરોપ છે. પીડિતાએ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉભા કર્યા છે. પીડિતાની ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા કરતા હોવાનો પણ આરોપ છે. તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે, જયારે આપણે મહિને એક વાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું, બાકી હું નહીં આપું ટાઈમ. તો એને કીધું કે ના, મારે ઘરે હમણાં વાત કરવાની જ છે. તો એને મને હા પાડી. એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર, મેં બધું કરી દીધું. મેં એની રાહ જોઈ લીધી. પછી એ છતાંય એમ કહેતા હતા કે ચેતેશ્વર જીજુ એમના જીજાજી છે, એ આવે પછી ઘરે વાત કરશે. છતાંય એમાંય અમે 3-4 મહિના રાહ જોઈ વાત કરવામાં. પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે. એના ઘરેથી મને જોઈ ગયા, એ છોકરાને લીધા વગર આવ્યા, જોઈ લીધું, બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ. પછી અમારા ગોળધાણા લેવામાં આવ્યા. પછી અમે લોકો બારે ફરવા ગયા બારગામ. એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જવી છે, પણ એ લોકોએ ડેટ અમને ગોળધાણાની એ લોકો ફરીને આવે પછીની દીધી હતી, પણ એને મને ફરવા લઈ જવી હતી એટલે એને કીધું કે અમારે ગોળધાણા થઈ જાય પછી અમારે લઈ જવી છે. અને અમે એને અઘરી નહોતું કર્યું કે અમે ગોળધાણા વગર અમે એને ફરવા ના મોકલી શકીએ તમારા સાથે બારગામ. પછી આવીને દિવાળી ને એવું બધું આવવા માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું. અને એની ઘરે મને રોકાવાનું, સગાઈની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા. ને પછી લોકો પોસ્ટપોન કરવા માંડ્યા, કેમ કે એ છોકરાએ મારી યારે ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું. અમને અમને અત્યારે એને લગ્ન કરાવી દીધા કોઈ બીજી છોકરી સાથે, હમણાં 12th 13th ના, ને એની ઉપર અરજી અમે નાખેલી, કમ્પ્લેન ફાઇલ કરેલી 12th ના રાત્રે 12 વાગે, નવેમ્બર 12 પછી ના રાત્રે 2 વાગે, એટલે 13 નવેમ્બર 2000. ચેતેશ્વર જીજુના નામે મને 1.5 વર્ષ વેઇટ કરાવ્યું અને ઈ હવે આ કમ્પ્લેન ફાઇલ થઈ ગયા પછી 1.5 દિવસે વેઇટ ના કરે તો આ હવે શું કરવાનું? હા, એને લગ્ન બીજી છોકરી સાથે કરી લીધા. કોક સુરેન્દ્રનગર ની છોકરી છે અને એને ડેન્ટિસ્ટ છે, એટલે એને એને એ લોકોની પરિસ્થિતિ એટલી સારી છે ને એવું મને ખબર પડી છે.